જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરિયાત મુજબની વીજળી ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો વીજળીના ઝટકાના કારણે 5 ખેડૂતોના સાધનો બળી જતા રોષ ફેલાયો છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ વડિયા પીજીવીસીએલ કચેરીએ ધસી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેની સામે કાર્યપાલક ઇજનેરે ખેડૂતોના અવાજને દબાવવા પોલીસને બોલાવી હતી. કચેરીએ પહોંચી ખેડૂતોને ધક્કા મારી બહાર કાઢતા માહોલ વધુ ઉગ્ર બન્યો હતો. પાવર ક્યારેય ટાઈમે આવતો નથી. ખેતીવાડીનું જમણાવાડ ફીડર અને ટેશનવાડી ફીડર અને લાઇન જૂની હોવાથી ફોલ્ટ બહુ થાય છે. આ લાઇનના ઘણા ફોલ્ટ છે તે ક્યારેય રિપેર કરવામાં આવ્યા નથી. અરજી દીધેલી એ છતાંય કોઈ દી તાર ટાઈટ કરવામાં નથી આવ્યા, કોઈ ફોલ્ટ રિપેર કરવામાં આવ્યા નથી. આ લાઇન તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી અમારી અરજ છે. અને પછી પાવર વધઘટ થાય છે જેને કારણે મોટર બરી જાય છે. કાલની તારીખમાં 5 મોટર બરી, એનું જવાબદારી કોણ લે છે? તે પછી લાઇન ફોલ્ટમાં હોય ત્યારે 5 કલાક સુધી કોઈ રિપેરિંગ કરવા આવતું નથી. એલસી લાઇન મૂકી દે, કોણ હોય કોઈ લાઇન ઉપર હોય એનો જવાબ આપવા તૈયાર નથી. અહીંયા ફોન કરી તો એમ કે લાઇન ચાલુ છે, લાઇન ઉપર માણસ છે, પણ માણસ કોઈ લાઇન ઉપર હોતો નથી. અને 10 કલાકમાં 50 ઝટકા પવનને આવે છે તો ખેડૂત પાણી વારે કે મોટર ચાલુ કરવા જાય? આ બધા પ્રશ્નો હે આપ શાંતિપૂર્ણ કરતા હતા, કોઈ અફસોસ કોઈ નહીં કરતા, એટલું માંગે એમને પૂરી કરી દીધો. તો કોઈને ફોન કર્યો, હું એમને તો સાંગણી સાહેબે કીધું હોય, આમાંથી ઓફિસમાંથી ફોન કરીને પોલીસને બોલાવ્યા અને ખેડૂતને ધક્કા મારીને બહાર કાઢવાની કોશિશ કરી. એટલે ખેડૂત થોડાક બોલ્યા અને લેખિતમાં માંગણી માંગે લેખિત અત્યારે સાહેબજી સાંગણી સાહેબે કીધું છે કે હું લેખિત માંગણી આપી દઉં છું. આ દિવસ ખજરી ઉનાળા ગામના 30-35 ખેડૂત અરજદારો દ્વારા સદર કચેરીએ એમના ખેતીવાડી ફીડર માટેની રજૂઆત કરેલી છે. જેમના રજૂઆતના અનુસંધાને આપણે ત્યાં ખજૂરી ઉનાળા ગામે 9-66 કેવી બનાવવા માટેની એમના ધ્યાન ઉપર દોરવા માટે આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી.